નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર ઘણા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા, મધ્યાહન ભોજન વિભાગની અંદર ભરતી હતી, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, એ અંતર્ગત ભરતી આવી ગઈ છે, ઘણા બધાની રાહ પૂરી થઈ છે. તો મિત્રો, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે ભરતી છે, લાયકાત છે, જગ્યાઓ કેટલી છે, અરજી કઈ રીતે કરવાની છે, એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો, અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને સમયસર ભરતી અંતર્ગત તમે જાહેરાતની વિગતો પણ જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ. તો મિત્રો, આજે જાહેરાત તમે જોઈ શકો છો, આણંદ જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષા MDM સુપરવાઇઝર માટે 11 માસ કરાર ઉપર ભરતી છે. મિત્રો, આણંદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર ઉપર કલેક્ટર કચેરી મધ્યાહન ભોજન શાખા આણંદ ખાતે જિલ્લા કક્ષાની તેમજ મામલતદાર કચેરી તમામ જે તાલુકા કક્ષાએ કચેરીઓની અંદર ભરતી થવા પાત્ર રહેશે. એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. અરજીઓ મંગાવવામાં આવી છે. જિલ્લા કોઓર્ડિનેટર માટે એક જગ્યા છે. એની અંદર લાયકા છે માની યુનિવર્સિટીમાંથી 50% સાથે તમારે સ્નાતક હોવા જોઈએ. તો મિત્રો, માત્ર સ્નાતક માંગેલી છે, કોઈ અન્ય ડિગ્રી માંગેલી નથી. ઉંમર તમારી 18 થી લઈને 58 સુધી હોવી જોઈએ, 58 વર્ષ. પગાર 10,000 મળશે. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર માટે 8 જગ્યાઓ છે. માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ કરેલું હોય છે અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી હોય તો તમે જઈ શકો છો. પગાર ધોરણ રહેશે 15,000 રહેશે અને ઉંમર તમારી 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. તો મિત્રો, અરજી કરવા બાબતે મહત્ત્વની જાણકારી આપણે જાણી લઈએ. તો મિત્રો, આની મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ અને જે MDM સુપરવાઇઝર જે 11 માસના કરાર આધારિત આ ભરતી રહેશે. મિત્રો, આની અંદર યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારોએ અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર જે અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અને શરતો નાયબ કલેક્ટર કચેરી જે અંતર્ગત જે મધ્યાહન ભોજન યોજના શાખા 3 માળ બ વિંગ જિલ્લા કલેક્ટર કચેરી આણંદ જિલ્લાની કચેરીમાંથી જાહેરાત પ્રસિદ્ધ થવાની 7 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર નિયત નમૂના જાહેરાત પ્રસિદ્ધ થઈ 30/5/2023 સુધીમાં રજિસ્ટર પોસ્ટ AD થી અરજી મોકલવાની રહેશે તો અથવા રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો મિત્રો, માત્ર 30/5/2023 સુધી જે રજિસ્ટર પોસ્ટ AD થી તમારે અરજી કરવાની રહેશે, રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ આ જગ્યા માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂક પ્રકાર અને મહેનતાણું અંગેની સૂચનાઓ માર્ગદર્શિતા પહેલાં વાંચવાની રહેશે. તો આ જગ્યાઓ અંગે પસંદગી યાદી નાયબ કલેક્ટર કચેરી મધ્યાહન ભોજન યોજનાની શાખા 3 માળ બ વિંગ જિલ્લા કલેક્ટર કચેરી આણંદ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે. તો તમે સદર નિમણૂક બાબતે કોઈ વિવાદ કોઈ પણ પ્રકારની વિવાદી કાનૂની કામ માટે ન્યાયનું સૂત્ર આણંદ જિલ્લા રહેશે. તો મિત્રો, આ જે જિલ્લા કચેરી છે એ અંતર્ગત એડ્રેસ છે, એ અંતર્ગત તમારે અરજી રજિસ્ટર પોસ્ટ AD 30/5/2023 સુધી તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો, વધુ માહિતી માટે તમે જે અરજી ફોર્મ મેળવવાનું રહેશે મિત્રો, એ અંતર્ગત જે મધ્યાહન ભોજન યોજના શાખા 3 માળ બ વિંગ જિલ્લા કલેક્ટર કચેરી આણંદ ખાતે તમારે જઈ અને વધુ માહિતી જે બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે તમે જાણી શકો છો. તો મિત્રો, આ તે મહત્ત્વની જે પરીક્ષા વગર જે 9 જગ્યાઓ ઉપર ભરતી છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.